અત્યારે આજે ઐતિહાસિક નગર એવા પાટણની વિધાનસભા બેઠકની વાત કરીએ છીએ. પાટણની બેઠકની મહત્વ માનવામાં આવે છે ત્યારે ચૂંટણીને લઈને અહીંના મતદાતાઓનો શું મિજાજ અને કયા મુદ્દાઓ આ વખતની ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા ભજવશે તે જોઈએ આ વિશેષ અહેવાલમાં. બેઠકના મત વિસ્તારમાં 110 ગામડાઓનો સમાવેશ. પાટણ વિધાનસભા બેઠકમાં 3,02,874 મતદારો. જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને મધ્યમ વેપાર. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને રાજકીય પક્ષો સક્રિય જોવા મળી રહ્યા છે. ત્યારે પાટણ વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠકના મત વિસ્તારમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે નાના મોટા ધંધા રોજગાર કરતો વર્ગ મોટા પ્રમાણમાં છે. જોકે અહીંના લોકો આવનાર ચૂંટણીમાં કેવા ઉમેદવાર ઝંખી રહ્યા છે અને આ વખતની ચૂંટણીમાં કયો મુદ્દો મહત્વપૂર્ણ સાબિત થશે તે જાણવાનો મતદાતાઓ પાસેથી પ્રયાસ કર્યો હતો. ભાજપ સરકાર જે કહે છે કે વિકાસ વિકાસ વિકાસ, ખરેખર કોઈ જગ્યાએ વિકાસ દેખાતો નથી. મારી ગણતરી મુજબ તો વિકાસ રખવાયો છે. રોડ, રસ્તા, બિલ્ડિંગો પહેલાં પહેલાં વરસાદમાં ધોવાતી હોય અને ખાડા થઈ જતા હોય છે, ગાયો રખડતી હોય રોડ ઉપર, પબ્લિકને બહુ હાનિ પહોંચે છે, પારિવારિક નુકસાન થાય છે, આર્થિક માનસિક શારીરિક તકલીફો થાય છે. એટલે વિકાસ ખરેખર રખવાયો છે. મોંઘવારી તો દિન પ્રતિદિન વધતી જાય છે. પેટ્રોલ ડીઝલના ભાવ રોજે રોજ વધતા હોય છે, તેલના ભાવ રોજે રોજ વધતા હોય છે, અનાજ કરિયાણાના ભાવ રોજે રોજ વધતા હોય છે. કોઈ ભાવ સ્થાયી હોતા નથી. આજે આજે આટલા તો કાલે આટલા, અને મોંઘવારી દિવસે દિવસે કૂદકે ને ભૂસકે વધતી જાય. આ વખતની વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો આ વખતે આમ તો મોંઘવારી જ હોવો જોઈએ. વિધાનસભાના સત્રની અંદર પણ મોંઘવારી વિશે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. માત્ર રોડ અને રસ્તા બનાવવા અને તે પણ પહેલા વરસાદની અંદર જ ધોવાઈ જાય તેવા રોડ રસ્તા બનાવવા અને એના જ બજેટ મંજૂર કરીને સામાન્ય આમ આદમી જે કહેવાય જે પબ્લિક છે તેને જે એનો પૂરતો ન્યાય મળવો જોઈએ, જેમ કે પેટ્રોલ ડીઝલ, કોઈ અનાજ કરિયાણાની તમામ વસ્તુઓની, દૂધ દહીં છાશ પર જે ટેક્સ લગાવવામાં આવે છે આના માટે કોઈ સત્ર બેસાડવામાં આવતું નથી. પહેલાંના સમયમાં એક બે રૂપિયાનો વધારો થાય તો તરત જ સત્ર વિધાનસભામાં ગોઠવીને અને એનો નિર્ણાયક ભૂમિકા ભજવવામાં આવતી હતી અને તેનો પડઘો પડતો હતો. અત્યારે હાલની જે સરકાર છે મોજુદા તેની અંદર અમારા ડૉક્ટર કિરીટભાઈ પટેલ જે ધારાસભ્ય છે તે વિપક્ષના નેતા હોવાના કારણે તેમને જે રીતના કાર્ય કરવું હોય તે રીતનું થઈ શકતું નથી. પાટણ વિધાનસભા બેઠક પર ગત 2017માં યોજાયેલ ચૂંટણીમાં ભાજપમાંથી પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, જ્યારે કોંગ્રેસમાંથી પાટીદાર આંદોલનના નેતા અને પાસ કન્વીનર ડોક્ટર કિરીટ પટેલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં કોંગ્રેસના ડોક્ટર કિરીટ પટેલનો 25,297 મતોથી વિજય થયો હતો, જેઓ છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાં ધારાસભ્ય રહીને ખેડૂતો, વિદ્યાર્થીઓ અને જનતાના પ્રશ્નોને વાચા આપવામાં સફળ સાબિત થયા છે. જોકે 5 વર્ષમાં આ વિસ્તારમાં વિકાસના નામે મતદારોને નિરાશા જ હાથ લાગી છે. મોંઘવારી, બેકારી અને સમસ્યાઓની ભરમાળ સ્થાનિકો ગણાવતા થાકતા નથી. આ વખતે ચૂંટણી નજીક આવી રહી છે તો મેઇન મુદ્દો મોંઘવારીનો રહેશે, કારણ કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે લોકોને જીવન જીવવા માટે કઈ રીતનું જીવન જીવવું એ કંઈ ખબર પડતી નથી. બરાબર, કારણ કે ગેસના ભાવ, જે અમે લોકો રિક્ષા ચલાવીએ છીએ, જે 45 રૂપિયા ગેસ હતો આજે 83 રૂપિયા ગેસ થઈ ગયો છે. જે ઓઇલના ભાવ 70 રૂપિયા હતા એની જગ્યાએ મેક ઓઇલના 120 રૂપિયા થઈ ગયા. તો આ ગેસના બાટલાનો ભાવ લઈ લો 1,000 રૂપિયા, 1,070 છે. બરાબર, તેલનો ડબ્બો લઈ લો 2,900 રૂપિયા તેલના ડબ્બાનો ભાવ છે. તો આમ આદમી કઈ રીતના પોતાનું ગુજરાન ચલાવે? ભાજપની સરકારે આમ વિકાસ કર્યો દેખાય, પણ
જે વિકાસ પબ્લિકના અનુસંધાનમાં જે પરિવર્તન એટલે જે નોકરી ધંધા હોય, બેરોજગાર હોય, મોંઘવારી કમર કસી નાખી, ટેક્સ લાગે સાસના દૂધના, લોકોના કમર કસી જઈએ, આથી સામાન્ય માણસ જમીન મોંઘવારીનો બધો ખર્ચો કઈ રીતે કરી શકે? મજૂરા તો હોજે બપોરનું ખાવાની પૂરી ના કરતા હોય, અને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે, તો 1100નો બાટલો તેલના ડબ્બા આવી છે, બધી મોંઘવારી વધી ગઈ એટલે પબ્લિક કંટાળી ગઈ. હવે એવું નથી હોતું કે આપણે આ આપણે ચાહીએ, આપણી ગુજરાતમાંથી જ જનતા પ્રસાદ થયેલી હોય, જનતા લાવી વારી કરી, એવું જરૂરી નથી હોતું. જનતા ચાહે, જનતાના હિતમાં હોય, જનતાનો કોઈ ફાયદો થતો હોય એવી સરકાર જનતા ઈચ્છે, એટલે કોઈ લાઇટ બિલ આવતું હોય ગમે તે વિશે, જે કહેવાનો મિનિંગ જનતાને ભલું થતું હોય એવી સરકાર હોવી જોઈએ, ભાઈ ચાહે આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ સરકાર હોય. પાટણ વિધાનસભા બેઠક પર વર્ષોથી એક ધારું ભાજપે શાસન કર્યું છે. જોકે ગત ટર્મમાં અનામત આંદોલન ફેક્ટર કામ કરી ગયું અને કોંગ્રેસનો આ બેઠક પર પરચમ લહેરાયો છે. જોકે આ વખતે ત્રીજી પાર્ટી આમ આદમી પક્ષ પણ મજબૂતાઈથી ઉતર્યો છે. મોંઘવારી, બેકારી અને આભાસી વિકાસ વચ્ચે મતદાતાને માત્ર ને માત્ર નિરાશા હાથ લાગી છે, ત્યારે હવે ચૂંટણી સમયે જ મતદાર કોના પડખે ઉભા રહેશે એ તો સમય જ બતાવશે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ. ખેડા જિલ્લામાં ધોધમાર